ને ચોટીને આવે ને તો તે ઘરના ઉંબરા સુધી ચાલી શકે પણ જો એ જ માટી જ્યારે માટલું બનીને આવે ત્યારે ઘરના પાણી આરે પૂજાય છે એમ વ્યક્તિનું નહીં પરંતુ વ્યક્તિના ઘડતરનું મહત્વ છે મારા જીવનમાં મારા જન્મથી લઈને આજ દિન સુધી અનેક લોકોથી મારું ઘડતર થયું અને એમની માટે જો થોડુંક પણ કંઈક કરી શકું ને તો એને મારા જાતની ધન્યતા માને કારણ કે કોનામાં લીલો મોલ નથી પડશે શી ખબર કોનામાં લીલો મોલ નથી પડશે શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરીને જોઈ લઉં શરૂઆત થઈ મારા ઘડતરની મારા માતા પિતાથી અને મારા કુટુંબ પરિવારથી મારા માતા પિતા કે જેમણે મને નિરાકારમાંથી આકાર આપ્યો મારો પરિવાર કે જેણે મારું શૂન્યમાંથી સર્જન કર્યું એમની માટે તો સૌથી પહેલા હું એમને એક મજબૂત કડીમાં પોરવીને રાખું નાની નાની ભૂલોને જતી કરતી થઈ પરસ્પર પ્રેમની રેલો લહેરાતી રહે એવું કંઈક કરું મારા પરિવારમાં એક નવું સૂત્ર બેસાડું કે ચાલશે હાલશે ફાવશે અને ભાવશે આજે જેટલા વિખરાયેલા પરિવાર છે એને મારા પરિવારમાંથી કંઈક પ્રેરણા મળે એવો મારો અજોડ પરિવાર બનાવો મારા પરિવાર માટે બીજું તો કાંઈ નહીં પરંતુ અભિમાન વગરની વાણી હેતુ વગરનો પ્રેમ અપેક્ષા વગરની લાગણી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ છે એવો મારો પરિવાર બનાવો મારો ઘડતર થયું મારા પુસ્તકોમાં મારા શિક્ષકો સાથે અને મારા અભ્યાસમાં ઠપકો આપીને દુખી થનાર અને પ્રોત્સાહનો આપીને રાજી થનારા મારી કોરી પાટીને ભરતા શીખવાડનારા એવા શિક્ષકો કે જેણે મારા હાથોને લખતા શીખવ્યું મારી આંખોને વાંચતા શીખવ્યું અને મારા કાનોને સમજતા શીખવ્યું એમની માટે તો સૌ પ્રથમ હું આદરની લાગણી રાખું અને એમણે શીખવાડેલું લેખી લાગે એ જ એમના માટે અપેક્ષિત હોય ને અને એનાથી વધારે રૂડું શું હોઈ શકે મારું યોગદાન એમની માટે મારું ઘડતર કર્યું સમાજે તો સમાજે તો સારી અને નરસી દરેક બાબતે મને કરી હવે મારો વારો છે સમાજને કંઈક ભેટ આપવાનો એના માટે તો સૌ પ્રથમ હું સમાજને સમર્પિત બની નહીં તો અહીં તો દરેક વ્યક્તિ આ મનપાચનના વેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ શમણો લઈને આવ્યા છે કોઈ રાત લઈને આવ્યા છે હું આપણા સમાજને મદદ કરવાની હરીફાઈમાં દઉં કારણ કે એ હરીફાઈમાં બહુ જ ઓછા લોકો ભાગ લેતા હોય છે વાંક તારો હોય કે મારો એને ભૂલતા થઈએ અરસ પરસ થોડું સહન કરીને ચાલે સમાજને સાચવતા થઈએ આ વિચારને હું આપણા સમાજમાં લહેરાતો મૂકું અને હટી જવાથી અને હસી જવાથી સમાજના અનેક પ્રશ્નોનો નિકાલ થઈ જતો હોય છે એ તો હું ચોક્કસપણે કરું સમય અને જિંદગી ક્યારે રિપીટ નથી થતા પરંતુ હંમેશા અપડેટ થતા રહેતા હોય છે એના માટે હું આજના સમયમાંથી નવું નવું શીખું અને એ આપણા સમાજને શીખવાડતી રહું આપણો સમાજ એક એકતાનું પ્રતીક છે આવા સમાજમાં ખાવું હકનું ભલે ઝેર હોય રહેવું ભેગા ભલે વેર હોય અને ચાલવું સીધા રસ્તે ભલે દૂર હોય આ વિચારને હું લોકકંઠે ગવાતો મૂકું મારું ઘડતર કર્યું આધ્યાત્મએ આપણો આધ્યાત્મિક વારસો એટલો બધો સમૃદ્ધ છે કે તે આપણને જીવતા શીખવાડે છે અને આપણામાં સંસ્કારનું સિંચન કરે છે અને જે વખતે પહેલા હતો એવો આજે પણ સમૃદ્ધ છે કારણ કે એના માટે કવિ નાગ લખે કે કૃષ્ણના તેવા આવી જો પંખો છે તો વાંસળીના ટુકડા હજી સંજી કામ કરે અને આવા આધ્યાત્મ માટે મને હંમેશા કહેવાનું અને કરવાનું મન થાય કે મારામાં આસ્થા તું સ્થાપ કે હું તારામાં શ્રદ્ધા સ્થાપ આપણો આધ્યાત્મિક વારસો ધીમે ધીમે ભૂલાતો જાય છે મારો સૌથી પહેલો પ્રયાસ કે એ સાતત્યપણે સજવાતો રહે એના માટે હું આપણા ધર્મ અને અધ્યાત્મનો પ્રચાર કરું પરંતુ બીજા ધર્મનો વિરોધ ન થાય એનું તો હું ખાસ ધ્યાન રાખું પ્રાર્થના કરતા પહેલા એમાં હું વિશ્વાસ રાખતા શીખું આપણા ધર્મ અને અધ્યાત્મને હું વફાદાર રહું કારણ કે આપણા ધર્મ અને અધ્યાત્મના પ્રતિક સમાન દીવો એને બંધન જ એટલા માટે થાય છે કારણ કે એ બીજા માટે વળે છે બીજાનું જોઈને નહીં જેણે પોતાના ભોગે પણ મને સાચવી એને મારી ત્રણ ભેટ તો અવશ્ય આપું.